નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે ટેટની પરીક્ષા માટેનું જાહેરનામું તારીખ 17/10/2022ના રોજ જાહેર કરવામાં આવેલ છે. તો આ જાહેરનામામાં કેટલાક ફેરફાર કરવામાં આવેલ છે એટલે કે સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તો આ સુધારા જાહેરનામા વિશેની વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, શિક્ષક અભિયોગ્યતા કસોટી 2022 જે અંતર્ગત ટેટ પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, તો તે અન્વયે સુધારા જાહેરનામું તારીખ 21/10/2022ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં લાયકાતમાં સુધારો કરવામાં આવેલો છે. તો શું સુધારો કરવામાં આવેલ છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માગતા હોય અને જે પરીક્ષા આપવા માગતા હોય તેવા ઉમેદવારો આ વિડીયોને અચૂક જુએ, જેથી કરી લાયકાતમાં થયેલા સુધારા અંગેની સંપૂર્ણ માહિતી જે તે ઉમેદવારોને મળી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 21/10/2022ના રોજ આ સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ધોરણ 6-8માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખ 17/10/2022ના જાહેરનામામાં શિક્ષક અભિયોગ્યતા કસોટીનું આયોજન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. અને આ સદરૂ જાહેરનામામાં જે જગ્યાએ તાલીમી લાયકાત તરીકે 1 વર્ષીય બીએડ કૌંસમાં સ્પેશિયલ એજ્યુકેશન એવું દર્શાવેલ છે તેના બદલે તેમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવેલો છે. તો હવે આપણે જોઈએ કે શું સુધારો કરવામાં આવેલ છે. તો મિત્રો, જે જગ્યાએ 1 વર્ષીય બીએડ સ્પેશિયલ એજ્યુકેશન લખાયેલ છે તેના બદલે 1 અથવા તો 2 વર્ષીય બીએડ સ્પેશિયલ એજ્યુકેશન સમજવાનું રહેશે. તો આ પ્રમાણેનો સુધારો કરવામાં આવેલ છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 17/10/2022ના જાહેરનામા ક્રમાંક લખેલ છે તેની અન્ય તમામ બાબતો છે તે અન્ય જોગવાઈઓ છે તે યથાવત રાખવામાં આવેલ છે. માત્ર ને માત્ર જે આ તાલીમી લાયકાત છે તેમાં સુધારો કરવામાં આવેલ છે. તો અહીંયા આપ જોઈ શકો છો કે 1 વર્ષીય બીએડ સ્પેશિયલ એજ્યુકેશન લખાયેલું છે તેના બદલે હવે આપણે 1 અથવા તો 2 વર્ષીય બીએડ સ્પેશિયલ એજ્યુકેશન સમજવાનું રહેશે. તો આ પ્રમાણેનો સુધારો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે. તો મિત્રો, આશા રાખું કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટની પરીક્ષા અન્વયે લાયકાતમાં સુધારો કરવામાં આવેલ છે તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.